તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ ત્રણ વિષય મારી આસપાસ પાઠ ત્રણ પાણી જ પાણી પાણી તમે ના બગાડો આ પાણી અણમોલ છે પાણીને બગાડશો નહીં પાણી છે એ કિંમતી છે જીવનનો એના વગર છેડો આ પાણી અણમોલ છે કે પાણી વગર આપણે જીવી શકતા નથી તે જીવન જીવવા માટે જરૂરી છે આ પાણી છે તે બહુ કિંમતી છે ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અણમોલ છે કે ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને આ વરસાદ છે તેના દ્વારા નદીઓ નાળા અને તળાવ છલકાય છે સાગરમાં તો જાણે ઘોડો દોડતો હોય એવી રીતે સાગરમાં મોજાઓ ઉછળતા હોય છે આ પાણી છે તે મનુષ્ય પશુ પક્ષી કે કોઈ પણ સજીવ માટે કિંમતી છે હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું એને ઉકળતા વરાળ થઈ ઉડતું ઝરણાના ગીતના છોડો આ પાણી અણમોલ છે હિમગીરી હિમાલયની ટોચે આ પાણી છે એ બરફ થઈને બેસે છે એટલે કે હિમાલયમાં બરફ હોય છે અને જ્યારે ત્યાં તાપ પડે છે ત્યારે એ તાપના લીધે પાણી છે તે પીગળે છે અને બરફ છે તે પીગળે છે અને પાણીમાં રૂપાંતર થાય છે અને એ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે અને તે આકાશમાં ઉડે છે ઝરણાના ગીત ઝરણું છે તે વહેતું હોય ત્યારે સરસ મજાનું ગીત ગાતા હોય એવો સરસ મજાનો અવાજ આવતો હોય છે આ પાણી છે તે કિંમતી છે ખેતીવાડીને ઝાડવા જીવાડતું પશુ પંખીને પ્રેમથી એ પોસતું ખેતીવાડી અને ઝાડવા જીવાડતું કે ખેતીમાં આપણે કોઈ પણ પાક વાવીએ તો પાણીની જરૂર હોય છે ઝાડવા વૃક્ષો છે તેને પણ પાણીની જરૂર હોય છે એટલે કે જો ખેત સારો એવો વરસાદ થાય તો આપણે લીલીછમ હરિયાળી આપણે જોઈ શકીએ છીએ પશુ પક્ષીને પશુ પક્ષીને પણ આ પ્રેમથી પૂછતું કે પશુ પક્ષી પણ પશુ પક્ષીને પણ સરળતાથી પાણી મળી જાય છે તેમને પણ પાણીની જરૂર હોય છે માનવીની રગરગમાં દોડે આ પાણી અણમોલ છે કે મનુષ્યની રગોમાં જેમ લોહી વહે છે તેમ મનુષ્યને લોહીની શરીરમાં જરૂર હોય છે તેમ મનુષ્યને જીવન જીવવા માટે પાણીની પણ જરૂર હોય છે તો આ પાણી છે તે કિંમતી છે દુકાળના દુઃખભર્યા દાડા દેખાડતું પૂરની પ્રચંડતાએ હૈયુટ હલાવતું દુકાળના સમયમાં આ પાણી છે તે દુઃખના દિવસો દેખાડે છે અને પૂરની એ કે જ્યારે પૂર આવે ત્યારે બધા જ મનુષ્યના હૈયા હલાવતું કે પૂર આવે અતિશય ત્યારે શું થાય છે કે ઘણું બધું નુકસાન થાય છે અને આ નુકસાનના કારણે શું થાય છે કે મનુષ્યના હૈયા હલાય હલાવતું એટલે કે મનુષ્યને બીક લાગે છે કે એમને આ પૂરથી કેટલું નુકસાન થાય છે નળ ડંકીમાં ડોલતું આ પાણી અનમોલ છે કૂવામાં નળ ચાલુ કરીએ તો નળમાં ડંકીમાં પાણી હોય છે આ પાણી છે તે આપણા માટે બહુ જ કિંમતી છે કૂવા નળ ડંકીમાં તો કે આ કૂવા નળ ડંકીમાં પાણી ક્યાંથી આવે છે તો કે કૂવામાં જ્યારે વરસાદ થાય છે ત્યારે જમીન છે તે પાણીનું શોષણ કરે છે તો આ જમીન છે તે પાણીનું શોષણ કરે છે તો એ પાણી જમીનની અંદર હોય છે જ્યારે આપણે કૂવો ગાળીએ છીએ ત્યારે તેના તળ છે જે નીચેનું તળિયું એ જમીનમાં ઊંડે સુધી હોય છે તો એ જમીનમાંથી પાણી ધીમે ધીમે પાણી ઉપર એ જમીનમાંથી પાણી જમીન કેવી થઈ ગઈ હોય છે પોચી એટલે કે આપણે ગાળીએ એટલે એ જમીન નીચે પોચી થઈ ગઈ હોય છે તો એ જમીનમાંથી પાણી જમીને ટીપે ટીપે એ કૂવામાં પાણી આવે છે અને આપણને મોટાભાગે પીવાનું પાણી છે તે આપણને મોટાભાગે આપણે કૂવામાંથી મેળવીએ છીએ